તમારું નામ જણાવો. મારું નામ વિજયભાઈ વલ્લભરામ જોશી. આજે અહીંયા શું આ તમારી વાહન સારથીઓની મીટિંગ હતી અને શું આયોજન આપ્યું? જે આરટીઓનો પ્રશ્ન છે કે ગાડી બધી કાયદેસર રાખો, બરાબર. અમારે જે વાહન જે નિશાળુમાં હાલે છે અમારી તમામ કાયદેસર છે, એક ટેક્સી પાર્સિંગ નથી. તો અમારો પ્રશ્ન એ જ છે કે ટેક્સી પાર્સિંગમાં થોડોક અમને લેગ ડો આપે અને થોડોક અમને ટાઈમ આપે તો બધાય કરાવી શકે, બરાબર. એટલે કાલની તારીખમાં તમામ જે શાળાઓ મોરબીની છે એમાં જે વાહન ચાલે છે બધાય, એ તમામ એસોસિએશન તરફથી હું બધાને જાહેર કરું છું કે કાલ વાહન કોઈ ચલાવવાના નથી થતા. બે દિવસ, શુક્રવારે શનિવારે, શુક્રવારે અને શનિવારે બે વાહન ચલાવવાના થતા નથી. અને કાલ અમે ક્યાં ભેગું થવાનું? એલી કોલેજ ગ્રાઉન્ડ. એલી કોલેજ ગ્રાઉન્ડ સવારે 10 વાગે. સવારે 10 વાગે ત્યાંથી અમે રેલી કાઢીને કલેક્ટરને આવેદનપત્ર આપશું, એસપીને આવેદનપત્ર આપશું, મોરબીના ધારાસભ્ય રહ્યા એને આવેદનપત્ર આપશું કે અમારી માગણી એટલી જ છે કે અમને જે થોડીક છૂટછાટ આપો, તમને જે ઉપરથી જે ઓર્ડર આવ્યો છે એ અમે માથા ઉપર ચડાવી છીએ, બરાબર. તો અમને થોડીક છૂટછાટ આપો તો અમારું જે રોજીરોટું રહે ને એ બધું હાઈલા રાખે. આમાં કોઈ રહ્યાને એ કોઈ બે પાંદડે થતા નથી, બરાબર. અને કોઈ આમાં કોઈ સધર છે નહીં, બધાએ હપ્તા ઉપર ગાડી લીધી છે, બધાય નાના માણસો છે, બરાબર. બધાને હપ્તા ચાલુ છોલી. અમને આરટીઓ વાળા પોલીસ વાળા નમન વિનંતી કરી છે, સરકારને વિનંતી કરી છે, થોડીક અમને છૂટછાટ આપો, થોડોક ટાઈમ આપો તો અમે બધું ભેગું કરી શકીએ. વેકેશન અમારે ખુલ્લું છે, કોઈ પાંચ અત્યારે કોઈ પણ પૈસા ટેક્સના કે વીમાના ભરવાના એટલા થતા નથી અમારે, બરાબર. એટલે અમે કલેક્ટરને આવેદનપત્ર આપી છીએ અને એસપીને આવેદનપત્ર આપી છે અને મોરબીના ધારાસભ્યને આવેદનપત્ર આપી છીએ.